પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પાસે ઇલેક્ટ્રિક વાળાની લારી અને દુકાનને અસામાજિક તત્વો દ્વારા પેટ્રોલ છાંટી આગ ચાંપી કરવામાં આવી હતી અગાઉ થયેલા ઝઘડામાં જૂની અદાવત રાખી આગ લગાવવામાં આવી હતી અને ભોગ બનનારે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી ડિંડોલી વિસ્તારમાં આવેલ ભેસ્તાન અવાસમાં રહેતા અબ્દુલ રશીદ અબ્દુલ અઝીઝ શેખની ઇલેક્ટ્રિક સામાન વેચવાની કેબિન આવેલી હતી અંગત અદાવતમાં ભેસ્તાન અવાસમાં જ રહેતા રફીક નામના વ્યક્તિએ દોઢેક મહિના અગાઉ ધમકી આપી હતી અને બાદમાં બુધવારની રાત્રે ઇલેક્ટ્રિક કેબિનની દુકાને આગ લગાડી નુકસાન કર્યું હતું અગાઉ અમાનતુલ્લા શેખને જાતથી મારી નાખવાની ધમકી પણ આપી હતી કે તારી દુકાન સળગાવી દઈશ આગની ચપેટમાં અન્ય વસ્તુઓ ન આવતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી હાલ સમગ્ર મુદ્દે ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન સાબિર સૈયદ સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત